આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મતદાનનો દિવસ અને આ દિવસે ગરમી હોવાથી મતદારો કેવી તૈયારીઓમાં છે? હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે તે પ્રમાણે 7મી તારીખે ગરમીનું પ્રમાણ વધારે હશે, ત્યારે મતદાન મથકો પર મેડિકલ ટીમ પાણી ઓઆરએસ જે બોડીને સેફ અને સેફટીથી રાખે તેવા જ તમામ બાબતે વ્યવસ્થા મૂકવામાં આવે અને ખુલ્લી જગ્યા પર શેર બાંધવામાં આવે તે અંતર્ગત માહિતી કેવી છે, તે અંતર્ગત વ્યવસ્થા કેવી છે, આવો નિહાળીએ. અમારા ધ્યાન પર આવ્યું છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોમાં મતદારોમાં જાગૃતિ ફેલાય એના માટે કેટલાક બેનર હોર્ડિંગ વગેરે જાહેરમાં લગાવતા હોય છે, જે મતદાનને પ્રોત્સાહિત કરવા માટે અને મતદારોને મતદાન કરવાનો પ્રોત્સાહન માટે કરે છે. એ સારું કામ છે, પરંતુ એમાં એક ક્ષતિ પણ એવી ધ્યાન પર આવેલી છે કે કેટલાક હોર્ડિંગ બેનરમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે 6ના બદલે ભૂલથી સવારે 7થી સાંજે 5 વાગ્યાનો બતાવ્યો છે. તો એ બાબતે સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને અને મતદારોને ફરીથી એ સ્પષ્ટતા કરીશ કે ભારતના ચૂંટણી પંચે જે મતદાનનો સમય નિર્ધારિત કર્યો છે 7મી મેના રોજ, એ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. એનો મતલબ એવો થાય કે સાંજે 6 વાગ્યા સુધીમાં જે મતદાન મથક પોતપોતાના મતદાન મથકના દરવાજા સુધી પહોંચી ગયેલા હશે તે તમામને મતદાન પૂરું થાય ત્યાં સુધી મતદાન કરવાની તક આપવામાં આવશે. હીટ વેવને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચે અને હવામાન વિભાગે કેટલાક પ્રિકોશન્સ રાખવા માટે જે સૂચનાઓ જારી કરી છે અને માર્ગદર્શિકા બહાર પાડી છે, તો એ ગાઈડલાઇન્સ મુજબ લગભગ દરેક બૂથ ઉપર જે ક્યુ હશે તો ક્યુમાં જે લોકોને છે ગરમી ના લાગે એના માટે જ્યાં ઓપન ટુ સ્કાય હશે ત્યાં શેડ કરવામાં આવશે. એ ઉપરાંત વધારે ગરમી લાગતી હોય એ સંજોગોમાં ટેબલ ફેન પણ મૂકવામાં આવશે, એટલે ક્યુમાં ઉભેલા છે અને કોઈ વધારે પડતી ગરમી ના લાગે અને સરળતાથી મતદાન કરી શકે. એ ઉપરાંત પૂરતા જથ્થામાં ચોખ્ખું પીવાનું પાણી એના જગ મૂકવામાં આવશે, એટલે દરેક ક્યુ દીઠ 1 અથવા 2 જગ રાખવામાં આવશે. એ સિવાય દરેક પોલિંગ સ્ટેશન ઉપર 1 લિટરનું 1 પાઉચ બને એ રીતના 10 ORSના પાઉચ પણ આપવામાં આવેલા છે, અને તે સિવાય મેડિકલ ટીમો અને કીટ વગેરે રાખવામાં આવેલું છે.